ત્યારે મેચ જોવા માટે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર વીવીઆઈપીઓની ભીડ તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મેચ જોવા માટે આવેલા સામાન્ય લોકોની ભીડ જોવા મળી રહી છે શનિવારે રાત્રે કાલુપુર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ટ્રેનમાં આવ્યા છે મુંબઈ ચેન્નાઈ દિલ્હીથી અલગ અલગ રાજ્યો શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ખાસ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચી રહ્યા છે તો વિશ્વના સૌથી મોટા મેદાન પર આજે મોટી ટીમો સાથે મોટી મેચ રમવા માટે તૈયાર છે એકસો ચાલીસ કરોડ લોકોની પ્રાર્થના છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બને અને બે હજાર ત્રેવીસનો હિસાબ સરભર કરે તો આપને જણાવી દઈએ કે આજે બે હજાર કેટલાક રાજ્યોમાંથી શહેરોમાંથી લોકો ઉમટી રહ્યા છે વીવીઆઈપી લોકો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી રહ્યા છે અને સામાન્ય લોકો પણ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચી આવી રહ્યા છે યાત્રીઓની ભીડ પણ જોવા મળી રહી છે સાથે આપણે પણ જણાવી દઈએ કે સુરક્ષાનું પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે મુંબઈ ચેન્નાઈ દિલ્હી કેટલાક રાજ્યોમાંથી લોકો ઉમટી પડી રહ્યા છે વર્લ્ડ કપની મેચ જોવા માટે કેમ કે આ એક ઐતિહાસિક ક્ષણ લોકો માટે સર્જાશે તો આપણે પણ જણાવી દઈએ કે બે હજાર ત્રેવીસની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે ત્યારે મેચ જોવા માટે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ ઉપર વીવીઆઈપી ની ભીડ છે તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મેચ જોવા આવેલા સામાન્ય લોકોની ભીડ જોવા મળી રહી છે શનિવારે રાત્રે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ટ્રેનમાં આવ્યા છે મુંબઈ ચેન્નઈ દિલ્હી જેમાંથી સમેત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ખાસ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા છે વિશ્વના સૌથી મોટા મેદાન પર આજે સૌથી મોટી ટીમો સૌથી મોટા મેચ રમવા માટે તૈયાર છે એકસો ચાલીસ કરોડ લોકોની પ્રાર્થના છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બને અને બે હિસાબ સરભર કરે